નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ સાતમાંના મેથ્સ વિષયનો ચેપ્ટર છઠ્ઠો ત્રિકોણ અને તેના ગુણધર્મોના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 6.3નું આ છેલ્લું સાબિત કરવાનો આપણે 14મો પાઠ લઈને આવ્યા છીએ. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્લેલિસ્ટ ઓપ્શનમાં સ્ટાન્ડર્ડ 7 મેથ્સ પ્રેક્ટિસ વર્ક 6 કરીને પ્લેલિસ્ટ છે. ટોટલ આપણે દાખલા શીખવા પ્રયત્ન કર્યો છે, શીખી લેજો. છઠ્ઠો દાખલો, ચતુષ્કોણ એબીસીડી માટે સાબિત કરો કે એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ એ મોટો થાય છે ક્યારે? બે વખત જે એના કર્ણ કરવામાં આવે તો વિકર્ણ એસી પ્લસ બીડી, બરાબર. હવે અહીં આપણે ચતુષ્કોણ એબીસીડી દોરી નાખ્યા, ચતુષ્કોણ એબીસીડી એના વિકર્ણ એસી વિકર્ણ બીડી, બરાબર, છેદ બિંદુ ઓ. હવે બધી બાજુનો સરવાળો કરવામાં આવે તો એના કરતા આ બંને વિકર્ણો બે બે વખત લખવામાં આવે તો એ મોટા થાય છે એમ સાબિત કરવાનું એમ કહે છે, બરાબર. તો આપણે ધ્યાનમાં રાખીશું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે. બરાબર. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ઓ એ બી, આ જે ત્રિકોણ છે ઓ એ બી, ત્રિકોણ ઓ એ બી માં ઓ એ બાજુ અને ઓ બી બાજુનો સરવાળો કરીએ. ઓ એ પ્લસ ઓ બી એ મોટી થશે કેના કરતા? એ બી કરતા, આ બાજુ કરતા બંને બાજુ મોટી થશે સરવાળો, બરાબર. આ પરિણામ નંબર આપણે 1 આપી દઈએ. ત્યારબાદ બીજો ત્રિકોણ, ત્રિકોણ ઓ બી સી, આ ત્રિકોણ, ત્રિકોણ ઓ બી સી માં ઓ બી અને ઓ સી નો સરવાળો ઓ બી પ્લસ ઓ સી એ મોટો થશે કેના કરતા? બીસી કરતા. આ પરિણામ નંબર 2 આપી દે. ત્યારબાદ ત્રિકોણ નંબર ઓ સી ડી, ત્રિકોણ નંબર ત્રીજો છે ઓ સી ડી માં ઓ સી બાજુ અને ઓ ડી બાજુ ઓ સી પ્લસ ઓ ડી એ મોટી થશે કેના કરતા? તો કે સી ડી બાજુ કરતા. પરિણામ નંબર 3 આપી દે. ત્યારબાદ ત્રિકોણ નંબર ચોથો ઓ એ ડી, ત્રિકોણ ઓ એ ડી કે ઓ ડી એ બે પણ ગમે લખી શકો, માં ઓ એ બાજુ પ્લસ ઓ ડી બાજુ ઓ એ પ્લસ ઓ ડી મોટા થશે કેના કરતા? એ ડી કરતા કે ડી એ કરતા, ડી એ કે એ ડી બેમાંથી ગમે લખી શકાય. પરિણામ નંબર 4 આપી દઈ. હવે બધા પરિણામ નંબર, પરિણામ 1, 2, 3 અને 4, આ ચારે ચારનો આપણે સરવાળો લેતા કે સરવાળો કરતા, બરાબર, શું થશે? તો આ બધી તમે જુઓ છો બધી બાજુ આ છે એનો સરવાળો ડાબી બાજુનો, બરાબર. તેમાં શું શું આવશે? ઓ એ વત્તા ઓ બી વત્તા ઓ બી વત્તા ઓ સી વત્તા ઓ સી વત્તા ઓ ડી વત્તા ઓ ડી વત્તા ઓ એ, આટલી ડાબી બાજુ થઈ, બરાબર. આ બધી ડાબી બાજુ એટલો રહ્યો. હવે મોટો થાય છે કેના કરતા? આ બધી બાજુ કરતા. કઈ કઈ? એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ, એના કરતાં મોટો થાય છે,
હવે જ્યારે આપણે આ બંને બે બે વખત આવે જુઓ તમે ટુ ઓએ ઓએ બે વખત આવ્યા બરાબર ગુણાક મારીખા વત્તા ઓસી આ જો ઓએ બે વખત આવ્યા છે ત્યારબાદ ઓસી બે વખત આવ્યા તો વત્તા ઓસી શું કામ કરું છું હમણાં સમજાવું પછી ઓબી બે વખત છે વત્તા ઓડી બે વખત છે દેખાણ હવે ઓએ ને ઓબી શું કામ લેવા ઓએ ઓસી શું કામ લેવા આ ઓ એ બે વખત ઓસી અહીં દેખાણ બે વખત ઓબી વત્તા ઓડી એ કેટલી વખત છે એ પણ બે વખત છે મોટું થાય છે કેના કરતાં તો કે એ બી વત્તા બીસી આ સેમ ટુ સેમ લખતા બીસી વત્તા સીડી વત્તા ડીએ હવે ઓએ વત્તા ઓસી આ ઓએ વત્તા ઓસી જેથી બે વખત ઓએ વત્તા ઓસી કર્યું એટલે આપણે મળ્યું એસી શું મળ્યું આ એસી વત્તા ઓબી વત્તા ઓડી બે વખત કર્યું એટલે આપણે મળ્યું બીડી આ શું મળ્યું બીડી મળ્યું તો એ મોટું થાય આ આખા પદનું શું થઈ ગયું આ વિકર્ણ બની ગયા દેખાય આનું શું બન્યું વિકર્ણ બની ગયા બે વખત વિકર્ણ થયા તો એ મોટા થાય છે કેના કરતાં એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ ચારે ચાર બાજુ કરતાં મોટા થયા અર્થાત આપણે આ રીતના ઉલટાવી લખી શકીએ આ રીતના લખી શકીએ કે એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ એના કરતાં બે વખત વિકર્ણ એસી પ્લસ બીડી એ મોટા થાય છે એમ સાબિત થઈ ગયું છે બરાબર આ તું ઉલટાવીને લખીને એવું ખાલી રેડી જે આપણે સાબિત કરવાનું તો અહીંયા તો એ સાબિત થાય છે તો આ તો આપણે સ્વાધ્યાય 6.3માં અને ટોટલ ચેપ્ટર 6ના 1 થી 14 પાર્ટનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર